ટીવીમાં જુઓ છો કે નિરૂપાનો? કોણ કોણ જુએ છે? ઓ બધા જુઓ છો? કઈ વાત ગમી નિરૂપાની? કોણ કહે છે? નિરૂમાને આપણે જે પણ કંઈ પ્રશ્ન પૂછીએ એમની જે સહજતાથી જે આન્સર આપે, એમની જે શાંત જે સ્વભાવ છે એ બહુ જ ગમે. બહુ સરસ. કયા પ્રશ્ન વધારે, કયા જવાબ વધારે ગમ્યા? સારી રીતે જવાબ આપીએ તો જ. કયો જવાબ ગમ્યો? કઈ વાત વધારે ગમી? ડોગ વાળી, હે? ડોગ ડોગ જે કૂતરાને હમણાં જે બતાવ્યું હતું ટીવીમાં, અહીંયા ડોગ ની? ઓ અહીંયા આમાં બતાડ્યું તો? ઓ હું હાજર નતો ને. પ્રતિક્રમણની વાત ગમી કે પ્રતિક્રમણ સાંભળી હતી વાત? બીજાને દુઃખ થાય તો માફી માગી લેવાની, એવું કહે છે નિરૂમાં. આપણાથી કોઈને દુઃખ ના થાય એ રીતે જીવન જીવો, વાણીથી નહીં, વિચારથી નહીં, વર્તનથી નહીં, કોઈને દુઃખ ના થાય એ રીતે જીવન જીવો કે છે. છતાં દુઃખ થાય એવું બને તો હૃદયથી પસ્તાવો લઈને માફી માગજો, ફરી ભૂલ નથી કરવી એવું નક્કી કરજો, એવું કહે છે ને. એવું થાય ખરું કે કોઈને દુઃખ થાય એવું બને આપણાથી? કોક વાર બને. કોક દાડો બને ને? હા તો પછી પ્રતિક્રમણ, એને પ્રતિક્રમણ કહેવાય છે, માફી માગી લેવી. જેટલી વાર આપણે આપણી ભૂલની માફી માગતા જઈએ એટલી ભૂલ ઓછી થતી જાય ધોવાઈને. જેમ જેમ ભૂલો ઓછી થઈ જાય તો આપણને દુઃખ મટી જાય બધા પ્રકારના. નહીં આપણને દુઃખ ગમતું નથી ને, સુખ જ ગમે ને બધાને, તો એ દુઃખ આવે છે ને પણ કેમ આવતું હશે? પોતાના કર્મો હશે. ઓ આપણા કર્મો પણ આપણે એવા વાંકા બાંધીએ ખરા, સારા સારા જ ના બાંધીએ. બાંધવાની ઈચ્છા તો સારી જ હોય, પણ કોઈ કહે ને, શું નામ છે તારું? ટીના. ટીના હાવ નકામી છે એવું કઈ બોલે ને એટલે પેલો અહંકાર ગવાઈ જાય. પછી શું સમજે છે, મને આવું કેમ કહે છે, હું તને જોઈ લઈશ, પછી ઊંધું બાંધી નાખે. નહીં તો આમ બાંધવાની ઈચ્છા ના હોય ઊંધું, પણ ઊંધું બંધાઈ જાય. પછી તરત જ પછી મનમાં જ આપણે ઊંધા વિચાર આવી જાય ને. મમ્મી કહેશે તારે આટલું કરવાનું છે કામ, તો કે મારે બહાર જવું છે ફ્રેન્ડ સાથે ફરવા માટે, એટલે ગર્લફ્રેન્ડ આપણી એમ. તો મમ્મી કે નહીં આટલું તો ઘરમાં બેસ, રખડ્યા કરે છે, એટલે એવો ગુસ્સો આવે આવે ને કોક દાડો મમ્મી ઉપર ગુસ્સો. હે કોક દાડો આવે આવે પછી શું કરે, કઈ દવા ચોપડે? કઈ નહીં, પછી મમ્મીની વાત માની લેવાની. માની લેવાને પરાણે, એટલે મન તો પછી કચકચ કરતું જ હોય ને. એક દાડો વખત, એક વર્ષમાં એક દાડો રજા લેવી હોય તો એ રખડવા જાય છે, ભણતી નથી, આટલા સારા માર્ક લાવું છું તો એ બડબડ કરે છે, એવું બધું મન ચાલુ થાય ને. તોય મનમાં ઊંધા વિચાર આવ્યા તો માફી માગી લેવી પડે, હવે સમજાવી સમાધાન કરીને ઉકેલાવો, પણ કકડાટ કરીને ઉકેલ ના લાવશો. સમજાય છે ને? બીજા કોઈને કઈ નિરૂપાની કઈ વાત ગમી કહેશે કે? શું કહે છે દીપકભાઈ? આપણે જે જો આપણા આજના વિદ્યાર્થીઓને ભણવામાં એકાગ્રતા કેમ નહીં લાગતી? ગમે એટલું સરસ બધા ભણાવતા હોય છતાંય આજનું જનરેશન એવું છે કે એટલું બધું નહીં એમ એવું લાગે છે. એનું કારણ છે ને, એકાગ્રતાની શક્તિ ખલાસ થઈ ગઈ હશે આ લોકોની. શું કહે છે બધા, ખલાસ થઈ ગઈ છે? અરે એકાગ્રતાની શક્તિ તો પાવરફુલ છે, પણ બીજી જગ્યાએ વપરાઈ ગઈ છે ભણવા સિવાય. ટીવીમાં કોણ કેવું દેખાય, કઈ સિરિયલ ચાલુ છે, કોણ રમે છે ક્રિકેટ, કઈ નવી ફેશનના કપડા, કયા દાગીના, બધું બધું બીજામાં વપરાઈ ગયું છે. કોણ કેવી દેખાય ને કેવો દેખાય એ બધામાં પડી ગયું છે.
એટલે ચિત્તની શક્તિ બીજે વપરાઈ ગઈ એટલે અહીંયા એકાગ્રતા ઓછી થઈ ગઈ. હવે જો એ પાછી લાવી હોય ને તો થઈ શકે. એટલે અમારી પાસે બધા બાળકોની શિબિર થતી હોય છે, તે બધા 300-400 બાળકો બધા આવે. બાળકો નાના હોય, 12 થી 16 વર્ષના, 16 થી 25 વર્ષના પણ હોય છે દુગ્રુપ. અમે આ એક ચાવી શીખવાડીએ છીએ, દાદા ભગવાને બતાડી લઈએ કે આપણું ચિત્ત શું છે, કે તમે આટલા શબ્દો વાંચો ને, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, તે શબ્દે શબ્દ વંચાય, અક્ષર અક્ષર વંચાય, એ રીતે મોટેથી મોટેથી બોલવાનું, કાને સંભળાય અને આંખો બંધ કરીને વંચાય. આંખો બંધ કરીને વંચાય એવું બને ખરું? હા વંચાય. આમ તો અહીં બેઠા હોય ને આપણા ઘરમાં ચાનો ડબ્બો ક્યાં મૂકે ના ખબર પડે. એટલે ચિત્ત તો આપણું જાય છે. અથવા આપણા અમદાવાદમાં પાણીપુરી ક્યાં સારામાં સારી મળે ખબર પડે ના ખબર પડે, તરત જાય ને આપણું ચિત્ત. ચિત્ત જોઈ આવે કે ત્યાં દુકાન સારી મળે. એટલે ચિત્ત શક્તિને એકાગ્ર કરવાની જરૂર છે, ચિત્ત વૃત્તિને. તે આવું દાદા ભગવાનના અસીમ જે જયકાર બોલી 10 મિનિટ બોલવાનું અને શબ્દે શબ્દ વાંચીને આંખો બંધ કરીને વંચાય, જેમ બ્લેકબોર્ડ પર લખ્યું હોય. ને અહીંયા એ લખ્યું નથી પણ અહીંયા પ્રેમથી રહેજો શબ્દ લખ્યો છે ને અહીંયા ફોટા ઉપર નિરૂમાનો, પ્રેમથી રહેજો વંચાય ને. પછી આંખો બંધ કરીને પાછો વાંચવું હોય તો વંચાય કે ના વંચાય? આપણને તરત યાદ આવે કે હા ફોટો આવો છે, એની ઉપર આવા લાલ અક્ષરમાં આ ખૂણામાં આવા શબ્દોમાં લખ્યું છે. એવું જેટલું આપણને વાંચવાનું આંખો બંધ કરીને વાંચશો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 10 મિનિટ માટે, તો એકાગ્રતાની શક્તિ બહુ વધશે. અને દાદા ભગવાન એટલે વ્યક્તિને પહોંચતું નથી, પોતાના અંદરવાળા આત્માને પહોંચે છે. અને અમારો તો બહુ લોકોનો અનુભવ છે, વાંચતા પહેલાં 10 મિનિટ આવી રીતે એકાગ્રતાથી બોલે, શક્તિ માગીને વાંચે કે દાદા ભગવાન મને વાંચવાનું યાદ રહે એવી શક્તિ આપો, એકાગ્રતાથી વંચાય એવી શક્તિ આપો, તો પછી એનું પરિણામ એવું આવે છે કે એને 58% હોય ને તો પરીક્ષા વખતે પછી એને 78% થાય, 20-20% વધી જાય છે રિઝલ્ટ. અને બહુ સારા રિઝલ્ટ આવે છે. કાંઈ એકાગ્રતા, અને એકાગ્રતા કરવાનું કોઈ સાધન જ નથી ને. અને અત્યારે તો ટીવી ને મેગેઝીન ને છાપા ને અને છોકરા છોકરીઓને તોફાન બધું ચાલ્યા જ કરતું હોય, મન બગડ્યા કરે, ચિત્ત બગડ્યા જ કરે. એને સુધારવાનો રસ્તો છે. એટલે આ પ્રતિક્રમણ પણ એક સરસ છે કે જેટલું માફી માગ્યા કરે મનમાં ને મનમાં, ક્રોધ થાય, મોહ થાય, દ્વેષ અભાવ થાય, અને પછી જોડે જોડે અસીમ જય જયકાર બોલે, તો બહુ સરસ રિઝલ્ટ આવે. કરશો કે બધા પ્રયોગ? આવો ભણવાનું વધારે રિઝલ્ટ જોઈતું હોય તો આવો પ્રયોગ કરી જજો. રાત્રે ઘરમાં હોમવર્ક કરવાનું હોય તો 10 મિનિટ દાદા ભગવાનના અસીમ જયકાર બોલી શક્તિ માગીને પણ જોજો, સરસ રિઝલ્ટ આવશે. જય સચિદાનંદ. આપણે અત્યારે છોકરાઓના બધા નેગેટિવ વિચારો કેમ આવે? 50% ઉપર છોકરાઓ હોય છે, એમને નેગેટિવ વિચારો જ આવતા હોય ઘરમાંથી. એનું કારણ છે ને બધું. પછી અમુક વખત હું પણ આમ ઘરમાં હોઉં ત્યારે મમ્મી બોલે ત્યારે પછી 1/2 કલાક એવું થાય કે ના ભાઈ ક્યાંક જતા રહીએ, પછી 1/2 કલાક પછી જઈને મનાવી પડે મમ્મીને. એ શું છે, બધી મન બધા નબળા પડી ગયા છે, વીકનેસ આવી ગઈ છે. આમ તો જેમ પહેલા પહેલાની બહેનોને ખબર, ભલે 12-12 છોકરા હોય ને તોય બધે પહોંચી વળે, અને અત્યારે તો એક જ બાબલો હોય ને તોય ટેન્શન 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 ટેન્શન. કેમ? તો કે ભાઈ માનસિક શક્તિઓ બધી ઘટી ગઈ છે, અને કેવી રીતે સોલ્યુશન લાવવો આવડતું નથી એટલે ટેન્શન વધી જાય. ને પછી સવળું સોલ્યુશન લાવવાનું આવડતું નથી એટલે કે છે આપણે જતા રહીએ, પેલા ઘરમાંથી જતા રહીએ થઈએ, પછી ધીમે ધીમે આગળ વધીને દેહમાંથી જતા રહીએ થઈ જાય, કે મરી ગયા હોય તો સારું કે છે આ ટેન્શન તો મટી જાય. ભાઈ માનસિક બળ ઘટી ગયા છે. એ બળ બળ જોઈએ ને મનોબળ. અને મનોબળ કેમ ફ્રેક્ચર થઈ ગયા? તો જેટલો મોહ વધે ને એટલું મનોબળ ખલાસ થતું જાય, શક્તિ બધી તૂટી જાય. મોહ વધે, વિષય વિકાર વધે, એટલે આ બધી શક્તિઓ બધી તૂટી જાય છે. તો અમે તો એવું કરીએ ત્યારે અમારે તો એવું થાય કે ના ભાઈ કે 1/2 કલાક જઈને બહાર જતા રહીએ, પછી તો એમ જ થાય કે ના ભાઈ કે મરી જઈએ, ઘડી વાર તો એવું થઈ જાય. હા બોલો. કેટલું બધું હવે એ બીજ પડે છે ને, એ કેટલાય આજે પડ્યું પછી આવતા અવતારમાં પડે, એમ કરતા કરતા આખી જિંદગી પડે ને પછી આવતા અવતારમાં પડ્યા કરે,
પછી ધીમે ધીમે પણ માણસ એના ખલાસ માટે થઈ જાય. પોઝિટિવ ચલાવવો તો શું કરવાનું? હા, એટલે એ એટલે આ બધું સમજવું પડે. એટલે આવું કંઈક થાય ને, મમ્મી કહેશે ને તું ઘરમાં આમ પડી રહ્યો છે ને કામ કરતો નથી, ત્યારે આપણે કહે ને કે ચાલો મમ્મીને કઈ રીતે સોલ્યુશન લાવી આપીએ, કેવી રીતે હેલ્પ થાય એવું કરીએ. આ અપમાન જે લાગે છે ને તે અહંકાર સહન નથી કરી શકતો, પણ એ શક્તિ સત્સંગથી આવે. અત્યારે કુસંગનું વાતાવરણ વધ્યું છે એટલે મનોબળ નબળા થતા જાય છે, સત્સંગથી મનોબળ મજબૂત થતા જાય. એટલે આ નિરૂમાનું સાંભળ્યા પછી થોડી થોડી સમજણ વધે છે, શક્તિ વધે છે, એવો અનુભવ થાય છે. સવડી સમજણ વધે છે ને. ડોક્ટરની વાત કરી હતી ને પેલા વચમાં, સત્સંગ જોતો હતો ને પેલા, એ ડોક્ટરની વાત કરી હતી ને ત્યારે મને બહુ સારું લાગ્યું. એટલે આ સમજણથી સાચી વાત સાંભળીએ સમજીએ તો બહુ શક્તિઓ વધતી જાય. કે ના, છોકરો બહાર જાય તો આપણે ભારતીય રહે. હા, અમુક એવા હોય ને અમુક પછી તો જતા રહે, એટલે જોતા નથી મા બાપની સામે. ના, પણ આમાં આપણે સારી સમજણો કેળવવાનો પ્રયોગ કરવો જોઈએ. એટલે સારી સમજણ, સારા સત્સંગ. તમારે જેવો હું એવો જ હતો, બધો ડિપ્રેશન આવે, ટેન્શન થાય, શું થશે, રડવાનું વખત આવે. દાદાનું જ્ઞાન મળ્યું 17 વર્ષનો જ હતો તે વખતે, તો કશું સંસારમાં મને શાંતિ નહોતી. દુઃખ જરા કોઈક બોલે, અપમાન કરે તો બહુ ભોગવટો આવી જાય. દાદાનું જ્ઞાન મળ્યું ને પછી ખબર પડી કે આ તો દીપકનું અપમાન કરે છે, હું તો શુદ્ધ આત્મા છું. તો એટલી બધી શક્તિ વધતી ગઈ પછી તો, પછી તો સંસારનું કોઈ દુઃખ અડે નહીં એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. આ જ્ઞાનથી એવું થઈ શક્યું, સમજાય છે ને? એટલે આ મનોબળ બહુ મજબૂત થઈ શકે એવું છે. ત્યાં સુધી બીજો ઉપાય કરવાનો, એક ઉપાય તો આ દાદા ભગવાનના અસીમ જે જેકાર એ કરી શકાય ને, એક એ ઉપાય કરવાનો. પછી બીજો ઉપાય શું બતાવડો? કે ધારો કે મમ્મી માટે નેગેટિવ વિચાર ચાલુ થાય ને, તો વિચાર એ મનના છે. મન જેમ આપણે ગાડી ચલાવતા હોય તો મન શું બતાડે? એક્સિડન્ટ થઈ જશે તો આપણને ખબર પડે છે. ખબર પડનારો અને વાંચવાનું જે વંચાય અને ભૂલે ત્યારે પણ આપણે નેગેટિવ વિચાર જ આવે. હા, ત્યાં જે પોઝિટિવ તો ક્યાંય આપણે વિચારતા નથી. હા, એટલે આ નેગેટિવ વિચાર આવે ને તો આપણે એના વિરોધમાં બેસવું છે તરત જ. આપણે અચ્છા, મમ્મીનું મમ્મી આપણા માટે નેગેટિવ જ બધું કર્યું હશે આખી જિંદગી, કે કંઈ પોઝિટિવ કર્યું હશે? કર્યું જશે ને. શું શું કર્યું હશે? હા, મમ્મી માટે. ના ના, મમ્મી આપણે પોઝિટિવ નહીં, મમ્મી આપણી માટે પોઝિટિવ કર્યું હશે ખરું? સવાલ જ નહીં. શું શું કર્યું હશે? મમ્મી નાનપણથી આપણને મોટા નથી કરતી. હા, એ તો નથી કરતી, એ તારે યાદ રાખવાનું કે મારે યાદ રાખવાનું? પછી એ તો તમે કીધું બરાબર છે કે મમ્મી આપણા મોડા કરે છે, પણ આપણે ઘડીક વાર ક્યારેક 100 કામ કરીએ ત્યારે એક વખત કે ના છોકરો સારો, એના કરતા પછી એમ જ થાય કે તું કામ કરતો જ નહીં. ના ભા, આપણને નાનેથી મોટે કર્યા, આ કપડાં બધું આપ્યું, ખવડાવે છે, નથી ખવડાવતી. હા, 2 ટાઈમ આપણે મમ્મીને ખવડાવે છે કે મમ્મી આપણને ખવડાવે? મમ્મી. અને વાસણો બધું તું જાતે ધોઈ નાખું છે ઘરના બધા કે મમ્મી પછી ધોડાવે? નહીં કરતા. બોલો, તને ભણવા માટે પૈસા મમ્મી પપ્પા જ આપે ને બધા? હા. તો બોલો, હવે કેટલો બધો ઉપકાર છે કે નહીં? સવાલ આપણે વિચાર્યું નથી ને એ બાબતનો. એ યાદ રાખવું છે કે મમ્મીના કેટલા પોઝિટિવ છે. એટલે મન સહેજ નેગેટિવ બતાડે ને, તો કે ચૂપ, જો કેટલું બધું પોઝિટિવ છે. અને આપણે ભૂલ કરતા જ નહીં હોય, મમ્મી મમ્મી ભૂલ નહીં કરતા હોય તો વડવડ કર્યા કરતી હશે? ના, આમ તો આપણે આપણે થોડા અવડછંડા તો હોઈશું કે નહીં? હા, મને કોઈ બોલે તો સહેજ સહન જ નથી થતું, સહેજ જે નહીં. સામે તો જ કહેવા જોઈએ, એના કરતા પછી મોઢું જ કઈ જતું રહેવાનું છે. એટલે અહંકાર કેટલો બધો આડાઈ કરે છે. એ તોડવા માટે શું કરવાનું ભાઈ? આપણે સમજવું જોઈએ. આમ તો તારો ફ્રેન્ડ તને એક હેલ્પ કરતો હોય કોઈક દાડો, અથવા તું રસ્તામાં પડી ગયો અને એક માણસે તને હેલ્પ કરી, એની ગાડી ઊભી રાખી, તને લઈ ગયા ડૉક્ટર પાસે, એને સારવાર અપાવે, અને માણસ બીજે દાડે તને રસ્તામાં ભેગો થાય, તો તને શું થાય એની માટે? કંઈ ઉપકાર લાગે? હા. શું કરે તું? હું એમને કહું કે તમારો ખૂબ ખૂબ આભાર, કેટલો બધો મને ઊભો કર્યો હતો, કેટલો બધો. હા, મારે આ પરીક્ષાનો ટાઈમ હતો ને મને પરિસ્થિતિ એવી હતી. હા, આપણે મુશ્કેલી મુખ હોય ને કોઈ હેલ્પ કરે તો આપણે કેટલું યાદ રાખીએ ને. મારે એવું જ થયું, 10મામાં પરીક્ષા આપવા જતો ત્યારે મારા કંપાસ ખોવાઈ ગયો, ત્યારે એક ભાઈએ, રિક્ષાવાળા ભાઈ હતા ને, એમને મને પૈસા આપ્યા હતા કે ના કંપાસ તું લાવજે ને પછી પેન લાવજે, બધું લાવજે એના માટે. બોલો, હવે એ માણસ આપણે રિક્ષાવાળો ફરી કોઈક દાડો ભેગો થાય તો આપણે એને હેલ્પ કરીએ ને. હા. તો મમ્મીએ કોઈ દાડો ઉપકાર નહીં કર્યો હોય આપણી પર? કરે છે ને. તો એકે દાડો યાદ ના રાખવો જોઈએ આપણે? રાખવો જોઈએ ને. ક્યારે રાખવો છે? મમ્મી બોલે ને વાંકું ત્યારે યાદ રાખવો છે. ભાઈ આપણને કોઈક હેલ્પ કરે અને આપણે પછી ક્યારેક વળી બીજા દાડા આપણે મારી દે તો આપણે શું કરવાનું પછી? ના, એટલે આપણે તો જો આપણે આપણે પ્રગતિ કરવી છે કે આપણે અધોગતિ કરવી છે નક્કી કરો. પ્રગતિ. તો પ્રગતિ વાળા શું વિચારે? સવડું વિચારે.
આપણે 30 દિવસ આપણે નહીં, અમે મુંબઈમાં તો ટ્રેનો હોય છે ને, પાસ હોય છે ત્યાં તો, પાસ સિસ્ટમ, તો 30 દિવસ પાસ લઈને ફરતા ને, એક દાડો પાસ વગર જઈએ તો પેલો પકડે ખરો? ના ના ના, પણ એક દિવસ ના હોય પાસ આપણી પાસે તો પકડી શકે કે નહીં? પકડી તો શકે જ ને. કેમ કે ભાઈ તમે કાયદાની બહાર ગયા છો જો. તમે કહું 30 દિવસ તો કાયદામાં હોય તો જ ને, આજે છે કે નહીં કાયદામાં? તે નથી, માટે યુ આર ઇન ફોલ્ટ. પકડે કે ના પકડે? યા એવું તમે તમે કહો કે મેં 100 સારા કામ કર્યા, પણ એક દાડો ફોલ્ટ કર્યો તો કોક દાડો બૂમે બૂમ પાડે કે ના પાડે મમ્મી? તો એ એમના તરફથી તો હોય જ કે તે આજે ભૂલ કેમ કરી, માટે બૂમ પાડશે. તો આપણે શું સમજવું એ કહો, મમ્મી અત્યાર સુધી આટલા 12 વર્ષ 15 વર્ષ આપણને હાચવ્યા, તો એક દાડો બૂમ પાડવાનો અધિકાર છે ને. પાડોશીની મમ્મી આપણને બૂમ નહીં પાડે, આપણી જ પાડ છે. કારણ એ લોકો અધિકાર નથી, કારણ એ જાણે કે તો બાબા બાજુ મમ્મી બીજી મમ્મી મારો નહીં. આપણી મમ્મીને તો કેટલી બધી કાળજી રાખવી પડે ને, કે આ મુશ્કેલી ના પડે, ઊંધો ના ચાલે, સંસ્કાર આપવા છે મમ્મી ને પપ્પાને, એ લોકોને વઢવાનો અધિકાર હોય જ. આપણે એની ભૂલ ના કાઢવી છે. સમજાય છે કે બધાને? આપણે કઈ પણ કામ કરવું હોય તો મમ્મી પપ્પા એવું કેમ કહે કે તું નાનો પડે, તને ના ખબર પડે. પપ્પા મોટા છે કે તું મોટો છે ઘરમાં? એ મોટા છે પણ આપણને ખબર પડતી હોય, આપણે કઈ કામ કરવું હોય પૂછવાની આપણી ફરજ છે. એટલે આપણે એમને પૂછીએ કે હું આ કામ કરું, તો કે ના અત્યારે નહીં કરું, તું રવા દે, તું નાનો કહેવાય. હા, એટલે આપણે આપણી ભાવના રાખવી કે મારે આવ, અને વખત આવે સારા કામ કરી તો જ દેખાડો, તો એ લોકો ખુશ થાય કે આજો હા બહુ હોશિયાર છે. એટલે એ લોકોને પછી નોટિસ થાય, ના ના આણે આ નાનકડું કામ પણ બહુ સારી રીતે કર્યું. એટલે પછી બીજી વખત એમને પછી કોન્ફિડન્સ આવે કે ના આ વધારે સારું કરી શકશે. આપણે અમુક આપણને ગમતા એ કામ આપણે કરવા જઈએ, અને અમુકને મમ્મી કોઈક દાડ સોંપ્યા એ કામ રખડ ઉડાડ ઊંધું ચતું કરી નાખીએ, એટલે પછી થાય ને કે આ તો ઊંધા ચત્તા કામ કરે છે, માટે એને રહેવા દો હમણાં. એટલે નાનામાં નાના પ્રકારના આમ તો ઝાડું મારવાનું કહ્યું હોય ને કે જરા આટલું કરને બેટા, તો આપણે એવું સરસ ચોખ્ખું કરીને કરીએ ને, તો એને ખાતરી થાય કે નહીં કામ બહુ સરસ કરે છે. એટલે પછી ધીમે ધીમે મોટા કામમાં પણ એમને કોન્ફિડન્સ આવવો છે. એવું કરે છે કે? કરું છું. તો એવું કરી જો ને, જો પછી વિશ્વાસ જીતી લેવાનો છે એમનો પ્રેમથી. એ કહેશે તું નાનો છે તો કે મને થોડો ભાગ આપો ને, હું થોડું થોડું મીઠું કરીને વાત કરી, હું થોડું કરી જોઉં, તમને જો ગમશે તો પછી મને વધારે કરવા દેજો. તો એને હિંમત આવે કે ના ના આ તો સરસ કર્યું, આમ તો તને કહ્યું 5,000 લઈને જા કાકાને આપી આવ, તું પછી ખોઈ નાખું. લાગે ને કે આને ભરોસો રખાય નહીં, આ તો આવું રખડી બધા બેદરકારીમાં પૈસા બગાડી નાખે એને. એટલે બીજી વખત તને 500 આપવા હોય ને તો વિચાર કરે કે આ બરોબર ધ્યાન નથી રાખતો, અને તું બહુ ચોક્કસાઈ રાખું તો એમને ખાતરી થાય કે ના આ તો બહુ સરસ, હવે 50,000 આપીશું તો વાંધો નહીં આવે, બહુ સ્ટ્રોંગ છે ને ચોક્કસ છે. એવું ધીમે ધીમે આપણે એમને સમજણ પાડો, આપણો વ્યવહાર એવો સરસ દેખાડો, એમને ખાતરી થાય વધારે. આપણે પહેલી જ વખત જે કામ કરીએ એ કામ તો ભલે આપણે સારા કહે કે ભલે 100 વખત કામ કરીએ તો સારા જાય, પણ કદાચ એકાદ વખત લોસ થઈ જાય તો પણ મમ્મી પપ્પા એવું જ કહે કે તું નાનો પડે, ભાઈ એવું જ કરે. ના પણ કહેવાનું કે મારી એક વખત ભૂલ થઈ છે, માફી માંગુ છું, હવે ધ્યાન રાખીશ. આપણે સ્વીકારવાનું ભૂલ ને આપણે, પણ ભૂલ સ્વીકારે તો એ પછી એ જ કીધા કરે તો શું કરવાનું? એટલે આપણે સમજવાનું કે ભાઈ આપણે ગયા પહેલા આગલી ભૂલો કરી હશે, કોક દાડો નહીં પડ્યા હોય આપણને, તો એ વખતે નહોતા પકડાય તો આજે પકડાય. આપણે આગળ ભૂલો ના કરી હોય આપણે અને કોઈને ખબર ના પડે એવું છટકી ગયા હોઈએ ને, તો કુદરત તો છોડે નહીં ને બધાને. એ દંડ પછી આવતો હોય છે, આજે ના આજે ના આવે તો પછી આવે, બને એવું. એટલે દાદા ભગવાનની 4 નાનકડી ચોપડી છે, બધા લઈ જવા જેવી છે. બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો. બોલો, આ જીવનમાં આપણે ગોઠવીએ તો આપણને દુઃખ જ ના રહે. આપણે એવું બનતું હોય કોક વાર કે આપણે જોડે જ ભણતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ આપણી જોડે જ ઈર્ષ્યા કરતા હોય, આપણા તરફથી કઈ નથી હોતું. એવું જ હોય, આગળ જતી રહી ગાડીઓને વાંધો ના આવે, પણ આપણી જોડે વાળી ગાડી હોય ને ત્યાં થાય કે આ હું આગળ જતો રહ્યો, એટલે એવો સ્પર્ધા થાય એ લોકોને. એક એક હીરાના વેપારી ને હીરાના વેપારી જોડે સ્પર્ધા થાય, લોખંડ બજાર વાળા જોડે સ્પર્ધા ના થાય. આ સ્પર્ધા થાય, અહંકાર ને ઈર્ષા થાય, પણ એ કોને થાય? સંકુચિત મન વાળાને. જે મોટું મન હોય ને, વિશાળ મન, એ શું ભાવના રાખે? એના તું પણ આગળ વધ, સરસ તું મહેનત કરે છે, તું આગળ વધ. એ હવે સાચો નિયમ શું છે કે આપણે બીજાને ઈર્ષા કરીએ તો આપણી શક્તિ આવરણ આવે,
આપણે બીજા માટે સારી ભાવના કરીએ તો આપણી શક્તિ વધે, નિરાવરણ થતી જાય. એટલે આપણે જો વધારે શક્તિ જોતી હોય, આપણે એડવાન્સ થવું હોય, દાદા ભગવાને મને આ શીખવાડેલું કે તારે જો આગળ વધવું હોય તો તારે બીજાના ગુણ એપ્રિશિએટ કરવા. તો આ સરસ ભણી શક્યો, એને ઇતિહાસમાં સરસ માર્ક આવ્યા, ભૂગોળમાં સરસ આવ્યા, મેથેમેટિક્સમાં સરસ આવ્યા, ઇંગ્લિશમાં સરસ, કેટલું સરસ ભણે છે, કેટલું સરસ છે, કેટલું સરસ છે. તો તારા આવરણ તૂટશે. અને કે સાલા એ તો ટ્યુશન પૈસાવાળો છે ને, ટ્યુશનો રાખે છે ને, આવો છે ને તેવો છે ને, એ તો ઓછા માર્ક આવે તો સારું, માંદો પડે તો હું વધારે નેગેટિવ વિચારીએ તો એનું બગડે ને આપણું ડબલ બગડે. એટલે આપણે પોઝિટિવ રાખવું જોઈએ. અને એ ઈર્ષા કરતા હોય સામી વ્યક્તિ, તેની પર દ્વેષ નહીં રાખવાનો, પ્રાર્થના કરવાની, હે ભગવાન એમને સદબુદ્ધિ આપો કે જેથી કરીને અમને આવડી બુદ્ધિ ઓછી છૂટી જાય, પ્રાર્થના કરવાની. એની જોડે પ્રેમથી જ રહેવાનું અને સહકાર આપી શકાય એટલો આપવો. આપણે એમની સાથે સારું વર્તન કરીએ તો પણ છતાં પણ થોડા દિવસો એ લોકો સારું વર્તન કરે પણ થોડા દિવસો પછી પાછા એવા ને એવા. એટલે આપણું ક્યાંક છે ને, આપણો આપણામાં અહંકાર થાય કે છે એવી જ મારી માટે આવું રાખે છે, હું જોઈ લઈ, મનમાં આપણો અહંકાર અથડાય ને તો એને જે વધારે ઈર્ષા વધે નહીં. એટલે આપણા તરફથી એના અંદર ભગવાનને પ્રાર્થના કર્યા કરે કે હે ભગવાન મારા નિમિત્તે એને ઈર્ષા થાય છે, મારે કોઈ ઈર્ષામાં એને મારે કોઈ રાગદ્વેષ કરવા નથી, મને સમતા રહે એવી શક્તિ આપો, હે ભગવાન એમને સદબુદ્ધિ આપો, મારે કોઈ એમની જોડે રાગદ્વેષમાં પડવું નથી, ઈર્ષામાં પડવું નથી. આપણા તરફથી પોઝિટિવ ભાવના રાખ્યા કરવાની તો વખત આવશે ને, ધીમે ધીમે એમનું છૂટી જશે. પણ એણે આમ ખેંચ્યું ને આપણે પકડી રાખીએ તો વધારે ખેંચાખેંચી થાય, આપણે ઢીલું મૂકીએ તો પછી એનું ઢીલું પડી જાય. આપણા તરફથી પોઝિટિવ રાખવાનું. આપણે એક વાર જવા દઈએ, બે વાર જવા દઈએ, ત્રણ વાર જવા દઈએ પણ વારંવાર એવું થતું હોય તો પછી આપણને દુઃખ થાય વધારે, અને પછી જો આપણે એમને પ્રતિ ઈર્ષા ના થતી હોય તો વધારે થાય પછી. એટલે થયું ને, એટલે હવે એ ઈર્ષા વધ્યું ને એ પછી વધ્યા કરશે, બેવનું પછી ઊંચું આવશે. એટલે આપણા તરફનું જે ઈર્ષા ભાવ થાય ને એના પ્રતિક્રમણ કરવાના કે હે ભગવાન મારાથી આવા નેગેટિવ વિચાર એની માટે આવે છે, હૃદયથી માફી માગું છું, મને માફ કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો, મને એની માટે પોઝિટિવ રહેવાની શક્તિ આપો. એવું એક વખત વિચારે તો 10-10 વખત માફી માગવાની આપણે. ધીમે ધીમે શું થશે કે આપણા તરફનું નેગેટિવ બંધ થઈ જશે તો એનું પણ ધીમે ધીમે પડી જશે. એવું કરી જજો પ્રયોગ. મારો તો અનુભવ છે કે મારા તરફથી મને એમ થાય ને કે એને મારી માટે માગવું પડે છે તો હું 50 વખત માફી માગ્યા કરું, 100 વખત માફી માગ્યા કરું કે મારા નિમિત્તે એને દુઃખ ના હોજો, મારા નિમિત્તે એને દુઃખ ના હોજો, પણ છતાં મારા નિમિત્તે એને દુઃખ રહે છે તેનું હૃદયથી હું પસ્તાવલો છું, માફી માગું છું. ધીમે 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 પછી એને મારા તરફ મટી જાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ.